अमदावाद खाते 21મી नाइट मेरेथॉन नु आयोजन करवामां आवशे। अमदावाद रिवरफ्रंट नाइट मेरेथॉन ने राज्यना मुख्यमंत्री फ्लेग ऑफ करशे। अमदावाद में 21મી तारीखे सांजे 7 વાગે नाइट मेरेथॉन योजवा जई रही छे। त्यारे आजथी 75,000 रजिस्ट्रेशन साथे किट वितरण शुरू करवामां आवशे अने पंडित दीनदयाल हॉल खाते टी शर्ट नु वितरण कराशे। मेरेथॉनना रूट पर विविध थीम पर 8 स्टेज हशे अने डॉक्टर अने फिजियोनी टीम खड़े पगे हाजर रहेशे। इवेंट सेंटर थी सुभाष ब्रिज सुधीनी मेरेथॉन दौड़ योजवामां आवनार छे। आ मेरेथॉन दौड़ विशे शहर पुलिस कमिश्नर संजय श्रीवास्तव द्वारा माहिती आपवामां आवी हती। અમે માનનીય મુખ્યમંત્રીશ્રી પાસે અમે રિક્વેસ્ટ કરી છે ના સમય સાહેબના કોઈ બીજા પ્રોગ્રામ નહીં હોય તો સાહેબ ડેફિનેટલી પધારવાના છે। પછી અમારા માનનીય રાજ્ય ગૃહમંત્રીશ્રી સાહેબ તો પોતે દોડમાં પણ કદાચ ભાગ લેશે તો આ પોતે રન કરવાના છે। આ સિવાય ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી અને સ્પોર્ટ્સમાંથી ઘણા બધા સેલિબ્રિટીઝને અમે બોલાવવાના છીએ જે લોકો સ્ટેજ શો કરી શકે, આ લોકો સ્ટેજ ઉપર આવશે। અને આ સિવાય બીજા સારા ક્રિકેટર્સ અને આપણા ત્યાં ગુજરાતના ગૌરવ છે ઘણા બધા સારા રમતવીરો, એમને પણ અમે બોલાવવાના છીએ। કરીબ 1000 જેટલી પોલીસ ફોર્સ અને અધિકારીગણ, અધિકારીઓમાં અલગ અલગ વિસ્તારો વહેંચવામાં આવ્યા છે। આ પ્રકારે બધા લોકો બંદોબસ્તમાં હશે। આ પશ્ચિમ રિવર ફ્રન્ટ ઉપર જ છે, પૂર્વ ઉપર નથી। મતલબ પાર્કિંગમાં ઘણી બધી જગ્યા અમે પૂર્વમાં વાપરવાના, જેથી આ બાજુ કોઈ વાહન ન રહે। થોડી જગ્યા અમે રાખશું જે ઇવેન્ટ સેન્ટરની સામેના ભાગ છે ત્યાં પાર્કિંગ હશે, કેમ કે એમનું ગેટ અલગથી અલગ સાઈડ ઉપર છે, કોઈ રિવર ફ્રન્ટ ઉપર નથી આવતા। અને બાકીને બીજી બાજુ અમે લઈ જઈશું। 4 રૂટ છે જે બંધ કર્યા છે, પ્રતિબંધ કર્યા છે। એક છે વાડ શમશાન ગ્રહકટથી રિવર ફ્રન્ટ વેસ્ટ રોડ થઈ આંબેડકર બ્રિજ નીચે જમણી બાજુ વળી ચંદ્રનગર BRTS બસ સ્ટેન્ડ કટ અંજલી 4 રસ્તા સુધી, તો આના માટે વૈકલ્પિક રૂટ આપ્યા છે। આશ્રમ રોડ જૂના વાડ સર્કલ થઈ ઉસ્માનપુરા થઈ અને બાટા શોરૂમ, ઇન્કમટેક્સ, પાલડી, અંજલી 4 રસ્તા આ રીતે। બીજા જે રૂટ પ્રતિબંધિત છે આ સુભાષ બ્રિજ કલેક્ટર ઓફિસથી સાબરમતી આશ્રમ થઈ જૂના વાડજ સર્કલ સુધી, આ કેમ કે રન ત્યાંથી પસાર થશે એટલે। તો વૈકલ્પિક છે સુભાષ બ્રિજ સર્કલ થઈ પ્રબોધ રાવળ સર્કલથી રાણી પેસ્ટી બસ સ્ટેન્ડથી પલક ટીથી જમણી બાજુ વળી આશ્રમ રોડ જૂના વાડજ સર્કલ આ રીતે જવાય। ત્રીજું જે પ્રતિબંધિત રૂટ છે આ સુભાષ બ્રિજ નીચે રિવરફ્રન્ટ વેસ્ટ રોડ થઈ રેલવે બ્રિજ નીચે થઈ ચિમનભાઈ બ્રિજ નીચેથી પાવર હાઉસ કટ સુધી, તો આના માટે વૈકલ્પિક છે ટોરેન્ટ પાવર હાઉસથી ચિમનભાઈ ઓવરબ્રિજ થઈ પ્રબોધ રાવળ સર્કલથી ડાબી બાજુ વળી સુભાષ બ્રિજ સર્કલ અવર જવર કરી શકાશે। ચોથો જે છે આમાં છે રિવરફ્રન્ટ ઇસ્ટ રોડ સરદાર બ્રિજથી આંબેડકર બ્રિજ સુધી તેમજ આંબેડકર ઓવરબ્રિજનો બંને સાઈડ પૂરથી પશ્ચિમ છેડા સુધી, આ એક પ્રતિબંધિત છે। તો વૈકલ્પિક જે રૂટ છે પાલડી 4 રસ્તાથી સરદાર બ્રિજ થઈ જમાલપુર 4 રસ્તાથી જમણી બાજુ વળી બહેરામપુર પોલીસ ચોકી 3 રસ્તા થઈ ખોડિયારનગર રોડ થઈ ખોડિયારનગર BRTS કટ અવર જવર કરી શકાશે। તો આ પ્રકારના 4 છે। અમે પ્રયત્ન કરીએ છીએ કે પબ્લિકને મિનિમમ તકલીફ થાય અને તમામ જગ્યાઓમાં આ પણ અપેક્ષા છે જે ઘણા બધા મોટા શહેરો છે વિશ્વમાં જે મેરેથોન રન, નાઇટ મેરેથોન, હાફ મેરેથોનથી ઓળખાય છે, આ નામથી ઓળખાય, જે રીતે બોસ્ટન રન આપણે કહીએ તો વગેરે આ સુરત શહેર પણ આ રીતે ઓળખાય છે। અમે ઈચ્છીએ છીએ કે અમદાવાદ શહેરનું પણ આ મેપમાં આવે આ નામ, અને સાથે સાથ લોકોને વિનંતી છે કે જે રનર્સ છે એમને રસ્તા ઉપર પ્રોત્સાહિત કરે। કિલોમીટરની પણ કોમ્પિટિટિવ છે, આમાં પણ ટાઈમિંગ આવશે, આમાં પણ 100 મેડલ્સ છે, પહેલાં 5 લોકોને ઇનામ આપવામાં આવશે। 5 કિલોમીટરવાળી જે છે રન આ બેસિકલી ફન રન છે, જે લોકો
પોતાના પરિવાર સાથે જે લોકો આવી શકે આ લોકોમાં ભાગ લે તો એક આપણે આપણા શહેરને સારા બનાવવા માટે પ્રયત્ન કરીએ છીએ જેમાં ફિટનેસ પ્રતિ અમારી જાગૃતિ છે કેમ કે આજે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા જે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ શરૂ કરવામાં આવ્યું છે આને અનુલક્ષીને પણ આ છે કે લોકો ફિટનેસ પ્રત્યે એમનામાં જાગૃતિ થાય તો લોકો આમાં જોઈન થશે. હજી સુધી અમારા કરીબ 75,000 સુધીના જે રજીસ્ટ્રેશન છે આ પહેલાં અગાઉ ઓગસ્ટમાં કરવાના હતા પણ ઘણા બધા બંદોબસ્ત ચૂંટણી આવી ગઈ એટલે પછી હાલમાં કરવામાં આવી રહ્યું છે. અને આ બિબ અને ટી શર્ટ ડિસ્ટ્રીબ્યુશન પણ શરૂ થઈ ગયું છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ જે છે ત્યાં આપણે કરીએ છીએ. રેગ્યુલર લોકોનો ઇન્ફ્લો થાય છે, લોકો ટી શર્ટ્સ વગેરે લઈ જવાના છે. સાથે સાથ જ્યારે આ દોડ થશે ત્યારે લોકોના એન્ટરટેનમેન્ટ માટે તો 5-6 અમે સ્ટેજીસ બનાવી રહ્યા છીએ જેમાં નેવી બેન્ડ, આર્મી બેન્ડ, બીએસએફ બેન્ડ આ 3 બેન્ડ પણ આવશે, પ્લસ થોડા પ્રાઇવેટ બેન્ડ્સ પણ છે. સ્ટેજ પરફોર્મન્સ પણ છે. શરૂઆત ઇવેન્ટ સેન્ટરથી થશે અહીંયા રિવરફ્રન્ટ ઉપર, અને આખા રિવરફ્રન્ટ ઉપર જ છે. સર્ક્યુલર રૂટ છે, લોકો દોડીને એક બાજુ જશે, અંજલિ 4 રસ્તા સુધી જશે અને પછી પાછા આવશે. અને આ બાજુ સુભાષ બ્રિજ સુધી જશે અને ત્યાંથી પાછા આવશે. તો 3 પ્રકારની રન છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે મેક્સિમમ લોકોમાં ભાગ લે. ઇવન નેવીમાં કરીબ 200 જણા જામનગરથી આવી રહ્યા છે દોડવા માટે. SRP પોલીસમાંથી પણ લોકો ભાગ લેશે. આર્મી, BSF, CRPF આ બધા લોકોના પણ લોકો છે. પ્લસ અમે ઘણી બધી યુનિવર્સિટી સાથે ટાઈઅપ કર્યું છે, ગુજરાત યુનિવર્સિટી, GTU, સિલ્વર ઓક વગેરે વગેરે તમામ યુનિવર્સિટીસથી પણ યંગસ્ટર્સ આવી રહ્યા છે. અમે 5 વાગે બધા લોકો આવી જશે. આ પહેલાં આ બધું બંધ કેમ કે લોકોને ચાલવા માટે પૂરતી જગ્યા હોય. 3:30 પછી અમે સાંજે રાત્રે 10 વાગે પછી એન્ટી ડ્રગ જે જાગૃતિ વધે તો અમારું આ પ્રયત્ન છે. આપ લોકો મારફતે, મીડિયાના મિત્રો મારફતે આપ લોકોને વિનંતી છે કે તમામ લોકોમાં આ બાબતમાં માહિતી જાય, લોકો જોઈન થાય અને ભાગ લે. એક શહેરના એક સુંદર રૂપ અમે જે G20માં બહારથી ઘણા બધા લોકો આવી રહ્યા છે, 140ની આજુબાજુમાં તો કન્ફર્મ લોકો આવી જ રહ્યા છે, વિદેશથી ઘણા બધા લોકો છે. તો આ લોકોને પણ અમદાવાદની જે સ્પિરિટ છે, જે કલ્ચર છે આનું પણ ધ્યાન આવે તો આપના મારફતે તમામ સુધી પહોંચી શકશે, એ જ આપને વિનંતી છે.